નમસ્કાર દર્શક મિત્રો, હું કોંગ્રેસ પાર્ટીનો નોકર નહોતો. પીએમ મોદી સાથેની મુલાકાત અને 40 વર્ષની તેમની તપસ્યા પર આચાર્ય પ્રમોદ કૃષ્ણએ શું કહ્યું? કોંગ્રેસ પાર્ટીમાંથી હાકી કાઢવામાં આવ્યા બાદ આચાર્ય કૃષ્ણએ કહ્યું કે કોંગ્રેસની મુખ્ય વિચારધારા તમામ ધર્મોની સમાનતા છે. મહાત્મા ગાંધીની સભાની શરૂઆત રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામના ગીતથી થતી હતી. હું કોંગ્રેસ પાર્ટીનો નોકર નહોતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તેમને પૂછો કે શું શ્રી રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપી એટલો મોટો ગુનો છે. કોંગ્રેસમાંથી હાકી કાઢવામાં આવેલા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ સતત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પર નિશાન સાધી રહ્યા છે. કોંગ્રેસે તેમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાકી કાઢ્યા છે. તેમની હકાલપટ્ટી બાદ તેમણે કહ્યું કે કોંગ્રેસની મુખ્ય વિચારધારા તમામ ધર્મોની સમાનતા છે. મહાત્મા ગાંધીની સભાઓ રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ ગીતથી શરૂઆત થતી હતી. હું કોંગ્રેસ પાર્ટીનો સેવક નહોતો અને મેં નોકરી પણ માંગી ન હતી. ધન્યવાદ.